કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે ઇતિહાસ પાસમાં ધોરણ 3 નો પાઠ 7 ભણીશું. તો પાઠનું નામ શું છે? અનોખો સવાર. જોવાનો તો અનોખો સવાર વિશે આપણે ભણીશું. તો ચાલો બાળકો, તમે પણ મારી સાથે પાઠ્યપુસ્તક લઈને બેસો અને હું જ્યાં તમને કેટી જાઉં ત્યાં તમે સમજતા છો અને જ્યાં લખવાનું આવે ત્યાં હું બોલું ત્યાં તમે લખજો. હજો સાંભળો, રમત રમીએ. ચાલો એક રમત રમીએ. આ રમતમાં દરેક બીજાને સમજવાનું છે. રમતમાં બોલ્યા વગર તમે જે કહેવા માંગતા હોય તે જણાવવાનું છે અને બાળકોને નાના નાના જૂથમાં વેચાવાનું છે. એટલે શું કહે છે કે ચાલો બાળકો આપણે એક રમત રમીએ. અને શું છે રમતમાં? બધાને બોલવાનું છે ને અલગ બાળકોના નાના નાના જૂથ બનાવવાના છે. તો જો શિક્ષક દરેક જૂથને એક પરિસ્થિતિ લખેલી છે, તો જો દરેક જૂથની ચિઠ્ઠીમાં જે લખ્યું છે તે જૂથમાં સભ્યવાર છે અને તેના પર હું અભિનય કરશે. તમારે બોલવાનું નથી, તમે ચહેરા અને શરીરના હાવભાવથી ચિઠ્ઠીના લખેલી પરિસ્થિતિ વ્યક્ત કરી શકો છો. જો બાળકોને શું કહે છે કે જે શિક્ષક છે એ ચિઠ્ઠી બનાવશે. હવે જેમ કે તમારો વારો હોય તો તમારે એ ચિઠ્ઠી લેવાની છે અને તમારે ઈશારો અને તમારા શરીરના હાવભાવથી તમારે સામેવાળા વ્યક્તિને સાંભળી
શકે છે. શું કહે છે કે આપણો આખો આપણે આખો ઘણું બધું જોઈ શકે છે. જો તમને ચિત્ર આપણે અરીસો છે, જો તમને હું ચિત્ર આપી રીતે સરસ બનાવ્યું છે, ચહેરો આપણો અરીસો છે. જો વિચારો અને કહો તો આપણે આપણે વિચારીને એ લોકોને કહેવાનું છે. છઠ્ઠી આઠ મહિનાનું બાળક અવલોકન કરો તો શું છઠ્ઠી આઠ મહિનાનું બાળક શું હોય તો એ આપણે તો કહેવાનું નાના બાળકો હસવા અને રડવાની ક્રિયા દ્વારા હાથ પગ હલાવી પોતાના વાત વ્યક્ત કરે અને તેની મદદથી જે જરૂરિયાત માતા પિતાને નાનું બાળક હોય એને શું ખબર પડે એટલે એ શું કરે એનો હાથ પગ હલાવે તે રીતે મમ્મી પપ્પાનું આપ બે નાની હોય તો ભાઈ નાનું હોય તો એ નાનો હોય તેને બોલતા તો ના આવડે તો એ શું કરે હાથ પગ હલાવે તો રડે એ કરે એટલે સામે આપણા મમ્મીની લોકોને ખબર પડે કે નહીં હાલ બાળ કરતા છોક બેબી એટલે કોઈને આ જરૂર છે તેવી રીતે તેઓ અભિનય દ્વારા શું શું સમજાવી શકે છે તે તેના અભિનય દ્વારા ઘણું ખીચકોલી એક ઝાડવું હતું તેના પર એક ખીચકોલી રહી
કાકડીઓ ચકલી જેવા ઘણા ઉંદર જેવા ઘણા પ્રાણીઓ તેના મિત્રો આવી પોતે ત્યારબાદ જો તેનું મિત્રો લખેલું કે ખીચકળ તેના બધા ભાઈ પણ પ્રાણી પેટથી ખવડાવી બધા ખીચકળીને આભાર માન્ય તો જેને બધા વાર પાસે તમે એવું લખી શકો કે ત્યારબાદ તેના બધા મિત્રો સાથે તે ભળી મળીને ખાવા બેઠા અને એના બધા ફ્રેન્ડ સર્કલ પ્રેમ મિત્રોને તેને ખીર પૂરી પણ પેટે ખવડાવી અને તેના મિત્રોએ તેનો આભાર માન્યો. તમે આ રીતે વાર્તાઓ બનાવી શકો છો. બાળ મિત્રો આપણે આ પાઠ ભણ્યા તો તમે તમારી આ બુક લઈને તમે શાંતિથી આ પાઠ વાંચજો અને સમજજો.